नमस्कार विद्यार्थी मित्रों, हूँ राकेश बादाणी आपनु हार्दिक स्वागत करू छूँ तमारा ज यूट्यूब चैनल विरायतन पॉलिटेक्निक में। मित्रों, तमे निहाळी रह्या छो डीसी मशीन एंड ट्रांसफॉर्मर चैप्टर नंबर 2 डीसी जनरेटर टॉपिक। मित्रों, लास्ट लेक्चर में आपणे जोयुं लेप वाइंडिंग अने वेव वाइंडिंग कई रीते बनेली होय छे, एनो उपयोग क्या क्या थाय छे अने एनो उपयोग कई जगह केम करवामां आवे छे, कई कई जगह केवी रीते करीए छीए आपणे, एना विषेनी समझूती लीधी। अने जे आपणो मेन टॉपिक छे એટલે કે આ જે ટોપિક છે લેપ અને વેવ વાઇન્ડિંગ, એમાંથી જે મેઇન ટોપિક જે એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે, પૂછાતો હોય તો એવો ટોપિક છે કે કમ્પેરિઝન લેપ અને વેવ વાઇન્ડિંગ વચ્ચેનું। તો લેપ અને વેવ વાઇન્ડિંગ વચ્ચેનું જો કમ્પેરિઝન આપણે કરીએ બરાબર, તો એના જે બેઝિક પોઈન્ટ જે છે ને, એ બેઝિક પોઈન્ટ આપણે ઓલરેડી આગળના લેક્ચરમાં લઈ લીધા છે। જો વિડીયો હજી નિહાળ્યો ના હોય તો ફરીથી વિડીયો નિહાળી લેજો, અને ટેકનિકલ ઇસ્યુના કારણે હું એ લેક્ચર કન્ટિન્યુ ના કરી શકો, નહીંતર આ જે આપણે કમ્પેરિઝન જે છે તે આગળ પાર્ટ 2ની અંદર જ આપણે લઈ લેવાના હતા। પણ કાંઈ જ વાંધો નહીં મિત્રો, જો પાર્ટ 2 તમે ના નિહાળ્યો હોય તો ચેપ્ટર નંબર 2 પાર્ટ 2ને જરૂરથી નિહાળજો, અને અત્યારે તમે એ જ પાર્ટ 2 પરથી આપણે કન્ટિન્યુ કરીએ છીએ। તો મિત્રો, લેપ અને વેવ વાઇન્ડિંગ વચ્ચેનો જો કમ્પેરિઝનની વાત કરીએ તો ફર્સ્ટ કમ્પેરિઝનમાં પોઈન્ટ છે કનેક્શન, કે વેપ લેપ વાઇન્ડિંગ જે છે તેની જે રચના બનેલી છે તે પેરેલલ છે, એના જે રસ્તાઓ બધા કેવા છે, કોઈલો બધી કનેક્ટેડ છે તે પેરેલલ છે, અને વેવ વાઇન્ડિંગમાં સિરીઝ છે બરાબર। આપણે જોયું ને મિત્રો કે લેપ વાઇન્ડિંગમાં કેવું હતું, એક આ કોઇલ જતી હતી, પછી બીજી કોઇલ, પછી આમ ત્રીજી કોઇલ, તો આવી રીતે એના બધા જે કનેક્શન હતા કોઇલના એ બધા સમાંતર બનતા હતા, એટલે એ કોઇલ કેવી હતી, પેરેલલ કનેક્ટેડ હતી। પછી જ્યારે વેવ વાઇન્ડિંગની વાત હતી તો વેવ વાઇન્ડિંગમાં એક કોઇલ પૂરી થઈ પછી બીજી કોઇલ આગળ આવી રીતે પ્રોગ્રેસિવ મેનરમાં આગળ જતી હતી, તો આ જે કોઇલનું કનેક્શન થયું, એક કોઇલ, આ બીજી કોઇલ, આ ત્રીજી કોઇલ, એમાં ત્રણેય કોઇલનું જો કનેક્શન મિત્રો જોઈએ આપણે, કે ધારો કે આ એક કોઇલ છે, આ બીજી કોઇલ છે, આ ત્રીજી કોઇલ છે, એ કેવામાં થાય છે, સિરીઝમાં દેખાય છે આપણને। એટલે વેવ વાઇન્ડિંગની અંદર કોઇલના કનેક્શન કેવા હોય છે, તો સિરીઝમાં હોય છે। પછી એ કનેક્શન તો આપણને ખબર પડી ગઈ કે લેપમાં પેરેલલ છે અને વેવમાં સિરીઝ છે, તો વાઇન્ડિંગ કેવી કહેવાય, પેરેલલ વાઇન્ડિંગ છે, અને આને કહેવાય છે વેવ વાઇન્ડિંગને સિરીઝ વાઇન્ડિંગ કહીશું। અને મિત્રો, પ્રીવિયસ લેક્ચરમાં આપણે જોયું કે નંબર ઓફ પેરેલલ પાથ બરાબર, કોઇલના નંબર ઓફ પેરેલલ પાથ, જો લેપ વાઇન્ડિંગ હોય તો નંબર ઓફ પેરેલલ પાથ કેટલા હતા, તો પોલની સંખ્યા બરાબર। આપણે જોયું મિત્રો કે જો બે પોલ હતા તો પેરેલલ પાથ પણ બે હતા। હવે જ્યારે વેવ વાઇન્ડિંગ આવે છે ત્યારે હંમેશા નંબર ઓફ પેરેલલ પાથની સંખ્યા કેટલી હોય, તો બે હોય છે બરાબર છે। આપણે પ્રીવિયસલી આપણે ચર્ચા કરી લીધી છે કે ધારો કે પોલની સંખ્યામાં વધારો કરીએ છીએ, પણ નંબર ઓફ પેરેલલ પાથ હંમેશા આ એક કોઇલ થઈ આ બીજી કોઇલ થઈ, એમ નંબર ઓફ પેરેલલ પાથ કેટલા રહે છે, હંમેશા બે રહે છે। તો વેવ વાઇન્ડિંગની અંદર નંબર ઓફ પેરેલલ પાથ બે હોય છે, જ્યારે લેપ વાઇન્ડિંગની અંદર નંબર ઓફ પેરેલલ પાથ નંબર ઓફ પોલની સંખ્યા બરાબર। ધારો કે ચાર પોલનું મશીન હોય તો નંબર ઓફ પેરેલલ પાથ જે છે એ પણ કેટલા થાય છે, ચાર થાય છે। જ્યારે વેવ વાઇન્ડિંગ હોય તો જેટલું પણ મશીન જેટલા પણ પોલનું હોય એના નંબર ઓફ પેરેલલ પાથ કેટલા થાય છે, બે થાય છે। પછી સાથે મિત્રો, આપણે આના આગળના લેક્ચરમાં આપણે પ્રીવિયસ લેક્ચરમાં જોયું કે ઇક્વિલાઇઝર રિંગનો જે ઉપયોગ કરીએ છીએ તે લેપ વાઇન્ડિંગમાં ઇક્વલ EMF ઇન્ડ્યુસ થાય એના માટે ઉપયોગ કર્યો હતો, જ્યારે વેવ વાઇન્ડિંગમાં પેરેલલ પાથ હંમેશા બે જ હોય છે, ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટ થયેલા છે, એટલા માટે ઇક્વિલાઇઝર કનેક્શનની કોઈ જરૂરત હોતી નથી। પછી વાત કરી મિત્રો ડમી કોઇલની બરાબર છે, તો ડમી કોઇલ જે છે ને, ક્યારેક આપણે પોલની સંખ્યા પ્રમાણે એના જે સ્લોટ્સ છે એની વાઇન્ડિંગમાં જે EMF ઇન્ડ્યુસ થાય છે એ પૂરેપૂરું ના થઈ શકતું હોય તો ડમી કોઇલો અંદર ફિટ કરવામાં આવે છે, એટલે એ ડમી કોઇલ હોય છે ને એને કોઈ સપ્લાય આપવામાં નથી આવતો, પણ નોર્મલ આવી કોઇલો જ હોય છે તાંબાના વાયરની વીંટેલી અને મિકેનિકલી સપોર્ટ માટે ત્યાં કને રાખેલી હોય છે બરાબર છે। હવે જો આપણે વેવ વાઇન્ડિંગ અને લેપ વાઇન્ડિંગની વાત કરીએ તો જ્યાં વેવ વાઇન્ડિંગ છે ને એમાં આપણે ઇક્વિલાઇઝર કનેક્શન તો યુઝ નથી કરતા, એટલે આપણે વેવ વાઇન્ડિંગમાં ત્યાં ડમી કોઇલની જરૂર પડશે, પણ જ્યારે લેપ વાઇન્ડિંગમાં આવા ડમી કોઇલની ક્યાંય જરૂરત હોતી નથી બરાબર છે। અને આપણે સાથે ચર્ચા કરી હતી કે લેપ વાઇન્ડિંગનો ઉપયોગ આપણે લેપ વાઇન્ડિંગ કેવી છે, નંબર ઓફ પેરેલલ પાથ વધુ છે બરાબર છે, એટલે એની કોઇલો બધી કેવી છે, પેરેલલી કનેક્ટેડ છે બરાબર છે। તો પેરેલલી જો કોઇલો કનેક્ટેડ હોય, પેરેલલી કોઇલો કનેક્ટેડ હોય તો જેમ જેમ પેરેલલ પાથ વધતા જાય તો એમ કરંટ વધતો જાય છે, એટલે લો વોલ્ટેજ અને હાઈ કરંટમાં લેપ વાઇન્ડિંગનો ઉપયોગ થાય છે
બરાબર મિત્રો, આપણે પ્રીવિયસ લેક્ચરમાં ચર્ચા કરી કે ધારો કે આ એક કોઇલ છે, આ બીજી કોઇલ છે, આ ત્રીજી કોઇલ છે, આમ ત્રણ કોઇલો છે. આ ત્રણ કોઇલનો આપણે ટોટલ રિઝલ્ટન્ટ મેળવવો છે. ધારો કે તો આ કરંટ 1, કરંટ 2 અને કરંટ 3. તો અહીંયા જે ટોટલ કરંટ અહીંયાથી જાય છે, તો એ કરંટ કેટલો હોય? તો આ ત્રણેય કોઇલોના સરવાળા બરાબર હોય. પણ વોલ્ટેજમાં ફરક પડે નહીં ને મિત્રો, કારણ કે આ બંને વચ્ચે, બધા વચ્ચે જો વોલ્ટેજ આપણે ચેક કરશું તો વોલ્ટેજ તો આપણને એક જ વોલ્ટેજ મળવાનો છે. બરાબર, જે આપણે જાણીએ છીએ કે કિર્ચોફ્સના કરંટ લો પ્રમાણે કરંટનું ડિસ્ટ્રિબ્યુશન પેરેલલ પાથમાં થાય છે, પણ વોલ્ટેજ કેવો હોય છે? બધી કોઇલમાં સરખો હોય છે. એટલા માટે જ જો લેપ વાઇન્ડિંગનો ઉપયોગ કરીએ છીએ તો આપણને ત્યાં શું મળશે? લો વોલ્ટેજ અને હાઈ કરંટ મળશે. તો લો વોલ્ટેજ અને હાઈ કરંટની જ્યાં રિક્વાયરમેન્ટ હોય છે ત્યાં લેપ વાઇન્ડિંગનો ઉપયોગ થાય છે. તેનાથી ઉલટું જ્યારે વેવ વાઇન્ડિંગની વાત કરીએ તો વેવ વાઇન્ડિંગ કેવી છે? આમ સિરીઝ મેનરમાં છે. તો આપણે જાણીએ છીએ કે સિરીઝમાં જો આપણે આવી રીતે કોઇલો કનેક્ટ કરીએ તો સિરીઝમાં કરંટ કેવો રહે? સરખો રહે, પણ વોલ્ટેજનું ડિસ્ટ્રિબ્યુશન અલગ અલગ થશે. અહીંયા તો વધારે વોલ્ટેજની જ્યાં જરૂરત હોય અને ઓછા કરંટની પણ સાથે રિક્વાયરમેન્ટ હોય ત્યાં કેનો ઉપયોગ કરવાનો? વેવ વાઇન્ડિંગનો ઉપયોગ કરવાનો, હાઈ વોલ્ટેજ અને લો કરંટ માટે. બરાબર છે મિત્રો. પછી જે ઈએમએફ જનરેટ થાય છે, બરાબર, ઈએમએફ જનરેટ કેવું થાય છે? ઓછું થાય છે, કારણ કે નંબર ઓફ પેરેલલ પાથ કેવા છે? પેરેલલી કનેક્ટેડ છે. અને આની અંદર કેવું છે? ઈએમએફ કે બે જ પેરેલલ પાથ છે, બાકી જે કરંટ જે છે તે ઓછો છે, એટલે વોલ્ટેજ ત્યાં શું થાય છે? વધારે જનરેટ થાય છે. અને જો આપણે વાત કરીએ કે નેસેસરી રિક્વાયર્ડ ફોર લાર્જ કરંટ એપ્લિકેશન છે, બરાબર, યા આપણે જો પહેલાં પણ ચર્ચા કરી ને કે કરંટની જ્યાં વધારે રિક્વાયરમેન્ટ હોય ત્યાં ઉપયોગ થાય છે, અને જ્યાં વોલ્ટેજની વધારે રિક્વાયરમેન્ટ હોય છે, બરાબર, ત્યાં આપણને વેવ વાઇન્ડિંગનો ઉપયોગ કરશું. એટલે જો આપણને વધારે કરંટ લેવો છે કોઈ જનરેટરમાંથી તો આપણને ક્યાં? લેપ વાઇન્ડિંગનો ઉપયોગ કરશું. બરાબર છે. અને વધારે વોલ્ટેજ જો લેવો હોય તો વેવ વાઇન્ડિંગનો ઉપયોગ કરશું. બરાબર છે મિત્રો. તો આ થઈ ગયું કમ્પેરિઝન, એનું નંબર ઓફ પેરેલલ પાથ અને નંબર ઓફ પેરેલલ પાથ બંનેના, અને ઇક્વલાઇઝર કનેક્શન, ડમી કોઇલ અને લો વોલ્ટેજ અને હાઈ વોલ્ટેજ. આ ત્રણ ચાર પોઈન્ટ જે છે એ યાદ રાખી લેવાના, એટલે આપણે ચાર માર્ક્સનો પ્રશ્ન આપણે ઇઝીલી સોલ્વ કરી શકશો મિત્રો. હજુ પણ તમને જો કન્ફ્યુઝન હોય તો પાર્ટ 2 નિહાળવાનું ના ભૂલતા. અત્યારે આપણે જે જોયું એ પાર્ટ 3 હતો. તો ફરી મળીશું મિત્રો આ ચેનલમાં. હજી પણ તમે જો નવા છો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આપણે આ સિરીઝ દરમિયાન ડીસી મશીન એન્ડ ટ્રાન્સફોર્મર, જે ડિપ્લોમા થર્ડ સેમિસ્ટરમાં આવે છે ઇલેક્ટ્રિકલમાં, તેના આખે આખા બધા ચેપ્ટર વિશે, બધા ટોપિક વિશે આપણે ચર્ચા કરવાની છે. તો મિત્રો, વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું મિત્રો ભૂલતા નહીં. નમસ્કાર.